નેતાજી મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્માસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે. નાની ઉંમરમાં સફેદ વાળ માથાના થઈ જતા હોય એના માટેનો સરસ મજાનો દેશી ઉપચાર છે. આ દેશી ઉપચાર જોતા પહેલાં આપણે થોડુંક એના વિશે જાણી લઈએ કે એવા શું કારણો છે કે જેને લઈને નાની ઉંમરમાં માથાના જે વાળ છે એ સફેદ થઈ જાય છે. નાની ઉંમરમાં માથાના જે વાળ સફેદ થઈ જાય એ શરીરની થોડીક ગરમી હોય, પણ મોટી ઉંમરમાં સફેદ વાળ થાય એ કુદરતનો ક્રમ છે, કુદરતનો નિયમ છે. મોટી ઉંમર થાય, જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ માથાના જે વાળ છે એ સફેદ થવાના થવાના અને થવાના જ છે. તમારે થાય, મારે થાય અને બધાને થાય. મારે પણ મારી ઉંમર થાય એટલે માથાના વાળ સફેદ થઈ જાય. તમે જોઈ શકો છો કે મારા જે માથાના વાળ એ સફેદ ધીમે ધીમે થવા માંડ્યા છે, કેમ કે ઉંમરની અસર છે. એટલે કુદરતનો જે કંઈ ક્રમ છે એમાં તો આપણે ફેરફાર નથી કરી શકવાના, પણ નાની ઉંમરમાં જે કંઈ આ પ્રોબ્લેમ થાય છે એના વિશે આપણે થોડીક દેશી ઉપચારની માહિતી જોઈ અને એને આગળ વધતા આપણે અટકાવી શકીએ છીએ. તો સૌથી પહેલું, જે માથાના જે વાળ સફેદ થઈ જાય છે નાની ઉંમરમાં, એનું સૌથી મોટું કારણ છે કે પેટની ગરમી. જો વધારે પડતું તીખું અને તળેલું જમવામાં આવતું હશે, વધારે પડતું મસાલાવાળું જો જમવામાં આવતું હશે, તો એને લીધે માથાના જે વાળ છે સફેદ થઈ જશે. ખાસ કરીને જે મિત્રોને વ્યસન છે, એ વ્યસનને લીધે, તમાકુની ગરમીને લીધે પણ ઘણી વખત આ પ્રોબ્લેમ થતો હોય છે. તો સૌથી પહેલાં તો ફેરફાર એ કરવાનો છે, આપણી રૂટીન જે લાઈફ છે એમાં તીખું તળેલું જો જમવામાં આવતું હોય તો એને ઓછું કરી નાખો, અથવા તો બંધ કરો તો વધારે સારું. અને જો તમાકુનું કે એવું કોઈ વ્યસન હોય તો એને છોડવાનો પ્રયત્ન કરો તો સારું રહેશે. તમાકુનું વ્યસન છે એ છોડશો એટલે વાળ તો ઠીક છે, પણ બીજા ઘણા બધા ફાયદા તમને થશે. તો હવે આપણે જાણીએ કે માતાના જે નાની ઉંમરમાં સફેદ વાળ થઈ જાય છે એના માટે શું દેશી ઉપચાર આપણે કરવાનો છે. તો સૌથી પહેલાં તો એક ચમચી ફટકડી પાવડર લેવાનો છે. ફટકડી પાવડર કદાચ જો તૈયાર ના મળે તો તમે ફટકડી આખી મળે છે એને ઘરે લાવી અને વાટી અને પાવડર ખાંડીને પાવડર બનાવી શકો છો. તો એક ચમચી ફટકડીનો પાવડર લેવાનો છે અને એક ચમચી કોકોનટ ઓઇલ, બંને વસ્તુને મિક્સ કરી અને જે જગ્યાએ માથાના જે વાળ છે સફેદ થઈ ગયા છે અથવા તો સફેદ થવા લાગ્યા છે ત્યાં આ જે પેસ્ટ ટાઈપનું બને છે એ વાળના મૂળમાં લગાડી દેવાનું છે. અડધોથી પોણો કલાક સુધી રહેવા દેવાનું અને પછી આ જે છે એને ઠંડા પાણીથી વોશ કરી નાખવાના, એટલે કે હેર વોશ કરી નાખવાના. શેમ્પૂ યુઝ કરો તો એ વાંધો નથી, એમનામ ખાલી તમે હેર વોશ કરી નાખો તો એ વાંધો નથી. રેગ્યુલર તમે ધીમે 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 આ દેશી ઉપચાર કરશો એટલે તમે જોશો કે નવો જે ગ્રોથ આવે છે એ વાળનો ધીમે 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 બ્લેક વાળ આવવા માંડશે. પણ સાથે સાથે આપણે જમવામાં, આપણી રૂટીન લાઈફમાં જો વધારે પડતા ઉજાગરા થતા હોય, સવારે મોડું ઉઠવાનું થતું હોય, ખાસ કરીને કબજિયાતની તકલીફ રહેતી હોય, પેટની ગરમીની તકલીફ હોય, તો આ બધી સમસ્યાઓ છે એનું નિવારણ પણ સાથે સાથે કરતા રહેવું, જેથી કરીને બીજા ઘણા બધા ફાયદા તો થશે. તે સાથે સાથે માથાના જે વાળ છે એ નાની ઉંમરમાં જે સફેદ થાય છે એ તમારા અટકી જશે અને નવો જે ગ્રોથ આવે છે એકદમ બ્લેક આવશે. ખરેખર ખૂબ જ સરસ મજાનો દેશી ઉપચાર છે અને એક વખત કરવા જેવો છે. માતાના જે વાળ સફેદ આવે છે નાની ઉંમરમાં એના માટેનું એક સરસ મજાનું તેલ બજારમાં અવેલેબલ છે. આ તેલનું નામ છે કલોંજી હેર ઓઇલ. આ કલોંજી હેર ઓઇલ છે એ લગભગ ઘણી બધી કંપનીના આવતા હોય છે, આ બધા સારા જ આવતા હોય છે, પણ એમાં જે માવડી ગૃહ ઉદ્યોગનું કલોંજીનું હેર ઓઇલ જે આવે છે એનું રિઝલ્ટ ખૂબ સારું છે અને નેચરલ વસ્તુથી આખું બનાવવામાં આવ્યું છે. એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ એડ નથી કરવામાં આવ્યું અને એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. વાળનો ગ્રોથ પણ ખૂબ સારો મળશે અને આ જે તેલ વાપરવાથી ઘણા મિત્રોને માથાના ભાગમાં વાળ આછા થઈ ગયા હોય કે તાલ પડવાની શરૂઆત થઈ ગઈ હોય, ગ્રોથ ન મળતો હોય, તો એ મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી અને 100% રિઝલ્ટ મળે એવું તેલ માવડી ગૃહ ઉદ્યોગનું કલોંજીનું હેર ઓઇલ એ વાપરવાથી ખૂબ સારો ફાયદો થશે. લગભગ દરેક મેડિકલ સ્ટોરમાં આમ તો મળી જતું હોય છે, તેમ છતાં જો કે ન મળે
અને જે મિત્રોને આ તેલની રિક્વાયરમેન્ટ હોય એ મિત્રો અમારી પાસેથી મંગાવી શકે છે, અથવા તો અમારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરશો એટલે જે કંઈ મેનેજમેન્ટ છે એ તમારું કરી દેવામાં આવશે. સર્વજીવન માતાજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.